શહેરમાં ગુરુવારે રાત્રે ખેલાયો ખૂની ખેલ પછી આ ખેલમાં ફરી એકવાર બંટી દયાવાન ગેંગનું નામ ખુલ્યું. રાત્રિના સમયે અસામાજિક તત્વો બંટી દયાવાનના ઘરે હુમલો કરવા પહોંચ્યા. બંટી દયાવાનના માતા ઉપર થયા હુમલાની કોશિશ. અસફળ પ્રયત્ન બાદ હુમલાખોરો ભાગી ગયા. બંટી દયાવાનના ભાઈ અને અન્ય ઈસમો તે લોકો પર હુમલો કરવા પછાડી ભાગ્યા. હુમલાખોરો જોત જોતમાં જ એક સોસાયટીમાં ઘૂસી ગયા. હુમલાખોરો ન દેખાતા બંટી દયાવાનના ગેંગે નિર્દોષ ઉપર હુમલો કર્યો. આ હુમલામાં એકને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી મારી શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચાડી. આજ ગેંગના એક ઈસમે બીજા ઈસમના કમરેથી રિવોલ્વર કાઢીને મારી નાખી અને ફાયરિંગ કર્યું. સદનસીબે આ ફાયરિંગમાં કોઈને પણ ગોળી વાગી નથી. ત્યારબાદ તે તમામ ટીમના સભ્યો ઘટના સ્થળેથી ભાગી ગયા. સવાર સુધી પોલીસે તેને શોધતી રહી અને ગતરોજ એક આરોપી મળી આવ્યો. હાલ ગેંગના સભ્ય ગણેશ પટેલની અટકાયત કરી અન્ય લોકોની શોધખોળ ડિંડોલી પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, વન ટીવી, સુરત.